જય શ્રી વિદ્યાર્થી મિત્રો, જેમ બી ગ્રુપ સ્કૂલ માં આપનું સ્વાગત છે. તો છેલ્લે મિત્રો આપણે છે એ પહેલું કાવ્ય જોયું હતું, આજે ગુજરાતી માં છે એ ધોરણ 11 માં બીજો પાઠ છે જોવાના છીએ, બરાબર? યસ. તો બીજા પાઠ નું નામ શું છે? પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ એ તમે બધા મિત્રો જાણતા જ હશો, બરાબર? પણ અહીં જે વાત છે એક સરસ મજાની વાર્તા નવલિકા તરીકે છે એ રજૂઆત થયેલ છે, બરાબર? કૃતિ નું નામ છે પોસ્ટ ઓફિસ, એમના કર્તા છે ગૌરી શંકર જોશી. ઉપનામ તો કે ધૂમકેતુ, સાહિત્ય પ્રકાર તો કે નવલિકા, અને આધાર તો કે તરખા મંડળ ભાગ 1, બરાબર? તરખા મંડળના એક થી 4 ભાગ છે, પરંતુ આપણે આપણને જે આપવામાં આવેલું છે કે તરખા મંડળ ભાગ 1 માંથી પ્રસ્તુત કૃતિ લેવામાં આવી છે, બરાબર? લેખકનો પરિચય મેળવે તો કે પૂરું નામ છે ગૌરી શંકર ગોવર્ધન રામ જોશી. લેખકનું પૂરું નામ શું છે? ગૌરી શંકર ગોવર્ધન રામ જોશી, બરાબર? એમનો જન્મ તો કે સૌરાષ્ટ્રના વીરપુર ગામમાં થયો છે, બરાબર? હવે ફરી ગૌરી શંકર જોશી વિશે થોડી ઘણી વાતચીત છે તમારી સામે રજૂ કરું તો, પોતે છે 1920 માં અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે છે એ સ્નાતક થયેલા, એટલે કે ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરેલું. એ સિવાય તેઓ છે ગોંડલ રાજ્યની રેલવે ઓફિસમાં છે એ ક્લાર્ક તરીકે હતા. 1923 થી અમદાવાદમાં તેઓ સ્થાયી થયા. એ સિવાય તેમણે બાળપણમાં છે અનેક પ્રકારની બાલ વાર્તાઓ, બાલ અવસ્થાનો વાંચનનો શોખ, એ સિવાય શ્રીમાન નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, એ બધાની સાથે રહે અને એમનું સાહિત્ય સર્જન છે એ સારું એવું છે, પ્રેરક બળ છે એમને આપી શક્યું છે. એ સિવાય સાહિત્ય સર્જન વિશે વાત કરીએ ફરી તો નવલિકા, નવલકથા, નિબંધ, ચરિત્ર, નાટક એમ બધા જ સાહિત્ય સ્વરૂપમાં છે એમણે ધરખમ છે એ ફાળો કરેલો, ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે સારું ખેડાણ કરેલું. એ સિવાય ટૂંકી વાર્તાના છે એ સ્વરૂપ ઘડતરમાં પણ તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. ટૂંકી વાર્તાના શ્રેષ્ઠ કોઈ સર્જક હોય તો એને ધૂમકેતુ તરીકે આપણે ઓળખાવી શકીએ. તો એનું સાહિત્ય સર્જન જોઈએ તો પોસ્ટ ઓફિસ છે જે, બરાબર, એ ધ લેટર નામની ધ લેટર અંગ્રેજીમાં અનુવાદ થાય અને વિશ્વની ભાષાઓમાં છે એ વિશ્વનું સાહિત્ય કક્ષામાં છે એમને સ્થાન છે એ મળેલું મિત્રો. એ સિવાય તરખા મંડળ ભાગ 1-4, અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ જેવા 24 વાર્તા સંગ્રહ અને 400 જેટલી છે એમાં એમણે છે એ નવલિકાઓ આપી. એ સિવાય ભાવનાશીલ પાત્રોનું નિર્માણ, કાવ્યમય વર્ણનો અને મનોહર ગદ્ય શૈલીને છે એ એમની વાર્તામાં છે આકર્ષક બનાવેલું છે. એ સિવાય ચોલાદેવી, આમ્રપાલી, વૈશાળી તેમજ ધ્રુવદેવી એમની ઐતિહાસિક નવલકથાઓ રહી છે. એ સિવાય પૃથ્વીશ, રાજમૂળ, પરાજય અને જીવનના ખંડે જેવી સામાજિક નવલકથાઓ પણ એમણે આપી છે. જીવન, જીવનપદ, જીવન રંગ એમની આત્મકથાના પુસ્તકો છે. જીવનચક્ર, પગદંડી, જીવન વિચારના વગેરે એમના નિબંધ સંગ્રહો છે. એ સિવાય એકલવ્ય અને બીજા નાટકો, ઠંડી ક્રૂરતા અને બીજા નાટકો તેમના નાટ્ય સંગ્રહો છે. એ સિવાય ખલીલ જિબ્રાન ના ધ પ્રોફેટ, ધ પ્રોફેટ નો અનુવાદ કેમાં કર્યો તો કે વિદાય વેળાએ, એનું નોંધપાત્ર પ્રદાન છે રહ્યું છે. એ સિવાય 1935 માં નું બહુમાન મતલબ સન્માન જોઈએ તો એમને રંજીતરામ સુવર્ણ ચંદ્રક આપવામાં આવ્યું. 1953 માં નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામાં આવ્યું અને 1944 માં એવો છે વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય સભાના પ્રમુખ પદે છે એમને નિયુક્ત કરવામાં આવેલા. તો આવી શ્રેષ્ઠ સપ્રતિ ગૌરી શંકર જોશી. હવે પ્રસ્તુત પોસ્ટ ઓફિસ વિશે મિત્રો વાત કરીએ તો પહેલાના સમયમાં છે એ સંદેશા વ્યવહારનું કોઈ શ્રેષ્ઠ માધ્યમ હોય તો શું હતું તો કે પોસ્ટ ઓફિસ, બરાબર? અહીંયા પોસ્ટ ઓફિસ કેન્દ્ર સ્થાને લઈ અને અલી ડોસા નામનો એક પાત્ર છે કે જે અલી ડોસો પોચમેન કહેવાય, એ છે એ મૂળ શિકારી એકદમ છે પક્ષીઓનો શિકાર કરતો હોય છે અને એમની દીકરી મરિયમ, મરિયમને જ્યારે છે એ પરણી અને એને વળાવી પોતાના ઘરેથી સાસરે મોકલી અને એ જે વચ્ચેનો સમય છે એ સમયે દીકરીનો કોઈ સંદેશ છે મિત્રો આવતો નથી, બરાબર? અને અલી ડોસો તે ચિંતામાં પડી જાય છે અને એ એમ વિચારે છે કે આજ મારી દીકરીનો કોઈ પત્ર આવશે, આજ મારી દીકરીની છે ટપાલ આવશે એમ માને દરરોજ સવારે વહેલી સવારે પોસ્ટ ઓફિસે જઈને બેસી. તો પોસ્ટ ઓફિસ એક મિત્રો છે કે અલી ડોસાનું છે દેવસ્થાન બની ચૂક્યું હોય છે, પરંતુ પોસ્ટ ઓફિસના જે કર્મચારીઓ છે એ શરૂઆતમાં છે અલી ડોસાને એક ગાના માણસની જેમ ઓળખતા હોય છે, પણ અલી ડોસો દરરોજ માટે છે એ ત્યાં જઈને બેસતો. ક્યારેક ક્યારેક અલી ડોસાની મશ્કરી પણ છે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ કરતા હોય છે. એની સાથે સાથે પોસ્ટ માસ્ટર જે હોય છે એક દિવસ એકદમ માનવ હૃદયથી છે એ અલી ડોસાને ઓળખી જાણે છે અને પ્રસ્તુત ઘટના જે મિત્રો છે એવી રીતે સરસ મજાની અહીંયા સંવેદનશીલ રીતે છે
એ લેખકે મૂકી છે કે માનવ પાત્રોને છે એક પ્રકારની જીવનશૈલીમાં છે આપણે લેવામાં આવ્યા છે મિત્રો તો જોઈએ આપણે કૃતિ તો કે પાછલી રાતનું ગુરુ આકાશ માનવ જીવનમાં અનેક સુખ દુઃખની અનેક સુખદ કે યાદગારી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું આકાશ છે એમાં તારાઓ છે તમે રહ્યા છો ઠંડા પવનના સુસ્વાગતથી પોતાના જૂના અને ફાટેલા જબ્બાને શરીરે શરીરને વધારે ને વધારે છે લપાટી લઈને એક વૃદ્ધ છે એ શહેરના મધ્યભાગમાંથી પસાર થઈ રહ્યો છે વૃદ્ધ જે છે એકદમ ઠંડીથી ફૂંકાતેલો શરીર ફાટેલો જૂનો જબ્બો છે એનાથી એકદમ છે વિડાયેલું શરીર અને આવો એક વૃદ્ધ માણસ છે એ શહેરના મધ્યભાગમાંથી થઈ અને પસાર થઈ રહ્યો હોય છે સ્વાધીન અવસ્થા ભોગવવા કેટલા ઘરોમાં આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ એ સિવાય સ્ત્રીઓના ઝીણા સ્વરથી સ્વર સાથે છે આવતો સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર એ સિવાય શહેર તદ્દન છે કેવું હતું શાંત હતું બીજો કોઈનો છે શહેરમાં અવાજ સંભળાતો હતો નહીં લોકો મીઠી નિંદ્રામાં છે ઘોરતા હતા અને શિયાળાની ઠંડીથી રાતથી વધારે ગાઢ ગંધી જતી હતી કહે નહીં છતાં કતલ કરીના કેવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબુ છે સર્વત્ર ફેલાવી રહી હતી અને જાણે કે મનુષ્યને છે એ આવી રીતે કાતિલ એકદમ છે કડકડતી ઠંડીમાં છે એ મનુષ્યને જાણે કે આવી રીતે છે એ ગાઢ છે એ નિંદ્રામાં સુવડાવતી અને જાણે એક હથિયારની માફક છે સર્વત્ર એટલે બધી જગ્યાએ ઠંડી ફેલાયેલી હતી વૃદ્ધ દોસ્તો ધ્રુજતો અને શાંત રીતે ડગમગતો શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો અને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકેથી આગળ વધ્યો શહેરનો જે ભાગ હતો શહેરનો દરવાજો હતો તેનાથી બહાર નીકળીને આગળ વધે છે પોતાની જૂની ડાંગ ડાંગ એટલે લાકડી લાંબી લાકડી અને ડાંગ કહેવાય એનાથી છે એ ધીમે 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 છે એ રસ્તા તરફ દોસો છે આગળ વધતો હતો સડકની એક બાજુ ઝાડોની હાર હતી અને બીજી બાજુ શહેરનો બાગ હતો એક બાજુ ઝાડ એટલે વૃક્ષોની કતાર અને બીજી બાજુ શહેરનો બગીચો હતો અહીં ઠંડી વધારે હતી અને રાત્રિ વધારે શિવની બનતી હતી જેમ જેમ આગળ વધ્યો એક બાજુ બગીચો એક બાજુ વૃક્ષો એટલે ઠંડી છે એકદમ શિવની છે બનતી હતી રાત્રિ છે વધારે શિવણી એટલે કે અંધારી વહેલી સવારનો છે એટલે અંધાર પણ છે છવાયેલો હતો કારણ કે શિયાળાની રાત્રિ હતી પવન સ્વાસરવો નીકળી જતો હતો અને શુક્ર તારાનું મીઠું તેજ છે કે બરફ પડે તેમ પૃથ્વી પર ઠંડીના ટપકા જેવું પડતું હતું શુક્રનું તેજ તારાનું તેજ છે એ પૃથ્વી પર પડતું હતું એવો ઠંડીનો જે ચિત્કાર છે તે જોવા મળતો હતો જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢગનું એક રોનકદાર મકાન હતું બગીચાનો છેલ્લો છેડો હતો તે એક રોનકદાર શ્રેષ્ઠ સુંદર છે કે મકાન ઢબ એટલે દરેક જૂની રીતનું છે કે મકાન ત્યાં હતું તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ પડતો હતો એ બંધ મકાન હતું બગીચાના છેડે એ મકાનના દરવાજામાંથી છે એ ઉજાસ અને પ્રકાશ આછો આછો છે એ ત્યાં જોવા મળતો હતો ભારિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ આ વૃદ્ધ દોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો જેમ મંદિરે જનાર જે ભાવુક છે જે ભક્ત છે એ ભગવાનનું મંદિર જો ભગવાનની પ્રતિમા જો અને જેવો આનંદ વિભોર થઈ જાય એમ આ લાકડાના દરવાજા હતો તો આ આ મકાન જે જોઈ અને વૃદ્ધ દોસો છે એકદમ આનંદ વિભોર છે થઈ ચૂક્યો હતો કમાન પર એક જરી પુરાણા પાટિયામાં નવા અક્ષરે લખા હતા અને એ લખાણ હતું પોસ્ટ ઓફિસ જરી જેવું ચમકદાર પોસ્ટ ઓફિસ નું વડ્યું હતું જ્યાં અને એમાં લખેલું હતું પોસ્ટ ઓફિસ જે આપણા કૃતિનું શીર્ષક છે મિત્રો ડોસો ઓફિસ ની બહાર પડથા પર બેઠો પડથા અહીંયા છે એ બેઠો અંદરથી કોઈ ચોક્કસ અવાજ આવતો ન હતો પણ બે ચાર જણા કામમાં હોય તેમ વ્યવહારિક ગુપસુપ હતી અને કોઈ ચોક્કસ સ્પષ્ટ અવાજ આવતો ન હતો પણ કંઈ ગુપસુપ અંદર અંદર વાતચીત કરી રહ્યા હોય એવો અવાજ અંદરથી આવતો હતો શું અવાજ આવતો હતો પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અંદરથી અવાજ આવ્યો અંદરથી અવાજ આવ્યો પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ડોસો જનકો ડોસો છે એ આશ્ચર્યચકિત થયો શાંત બનીને ફરી પાછો
બેઠો શ્રદ્ધા અને સ્નેહ પાટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યા બહુ સરસ મજાની વાક્ય રચના છે મિત્રો એને એક શ્રદ્ધા હતી કે મારી દીકરીનો આજ પત્ર આવશે દીકરી પ્રત્યેનો પ્રેમ છે એના કારણે કડકડતી કાતિલ ઠંડી હતી છતાં એને ઉષ્મા એટલે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા કારકુન અંગ્રેજ કાગળના સરનામા બોલી બોલીને પોસ્ટમેન તરફ નાખતો જતો હતો અંદરથી અવાજ એક પછી એક છે એ કાગળ છે એના મિત્રો હતા કમિશનર સુપ્રિન્ટેન્ડન્ટ દિવાન સાહેબ લાઇબ્રેરિયન એમ એક પછી એક અનેક નામ છે બોલવાનું અભ્યાસી કારકુન છે ઝપાટાબદ છે કાગળ ફેંકે જતો હતો કારકુન છે એ અલગ અલગ કાગળ છે એ ફેંકે જતો હતો એવામાં અંદરથી એક મશ્કરી ભર્યો અવાજ એવો એના પોસ્ટમેનના જે કઈ કર્મચારી હતા એને મશ્કરી ભર્યો અવાજ કર્યો એને ખબર શું અવાજ કર્યો પોસ્ટમેન અલી દોસ્તો એવો અંદરથી અવાજ આવ્યો વૃદ્ધ દોસ્તો હતો ત્યાંથી બેઠો થયો શ્રદ્ધાથી આકાશ સામે જોયું અને આગળ વધ્યો અને પારણા પર છે હાથ મૂકો વૃક્ષના થડ નીચે બેઠો તો ત્યાંથી છે આવ્યો અલી દોસ્તો પોસ્ટમેન આકાશ પર નજર કરી અને ત્યાં પારણે આવીને ઊભો રહ્યો કહે છે ગોકળભાઈ કોણ કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ના હું આવ્યો છું ગોકળભાઈ નામ ફેરવીને એક બોલાય કોચમેન અલી ડોસો કે મારું હમણાં નામ ભૂલા ને જવાબમાં નિષ્ઠુર હાસ્ય છે જવાબમાં એક પ્રકાર કઠોર હાસ્ય છે એ સામા પક્ષે હતું સાહેબ આ એક ગાંડો ડોસો છે એ હંમેશા પોતાના કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કો ખાય છે અને શું કહે છે કે ગાંડો માણસ છે અલી ડોસો પોસ્ટમાસ્ટરને કહે છે કારકુન અને આ કાયમ માટે છે એ ટપાલ લેવા માટે છે એ ધક્કો ખાય છે કારકુનના શબ્દો પોસ્ટમાસ્ટરે કહ્યા ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસીને આવી આવતો રહ્યો પોતાના સ્થાન પર છે બેસી ગયો આ ગાંડો માણસ એમ કહ્યું એટલી વારમાં પાંચ વર્ષ થયા એ જગ્યાએ બેસવાનો એને અભ્યાસ હતો અરી ડોસો મિત્રો પાંચ વર્ષથી એક જ ગામ સતત વહેલ સવારે ઉઠવાનું બીજી કોઈ પ્રવૃત્તિ ની વહેલી સવારે ઉઠી અને પોસ્ટ ઓફિસે આવીને બેસવામાં આવો મિત્રો પાંચ વર્ષનો અલી ડોસાનો અનુભવ છે કે હતો મિત્રો તો અહીંયા સુધી આપણે વિડીયો રાખીએ છીએ આગળના વિડીયોમાં જ્યારે મિત્રો મળીશું ત્યારે અહીંયાથી આગળ જઈશું ત્યાં સુધી તમારે છે ચોપડીમાંથી રીડ કરી લેવાનું છે વાંચી લેવાનું છે અને સમજી લેવાનું છે તો મિત્રો નમસ્તે